નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણો દોસ્ત કમ હોસ્ટ કુંતલ પઢિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંતલ્સ કુકિંગ ટેલ્સમાં. સો મારા પ્રીવિયસ વિડીયો પરથી આપને ખ્યાલ આવી ગયો હશે કે આપણે અત્યારે એક્સપ્લોર કરી રહ્યા છીએ ચોટીલા ટાઉનને. હવે આમ તો જે ચોટીલાનું જે ટાઉન છે એ ફેમસ છે એના જે અહીંયા જે ચામુંડા માનું જે મંદિર છે અને જે ડુંગર છે એના માટે ફેમસ છે. બટ કહેવાય ને કે નાનું એવું 20,000 વસ્તી ધરાવતું આ જે ગામ છે એની લોક રોજ લગભગ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે. એટલે કહેવાય ને કે ફક્ત ખાલી માતાજીના દર્શન માટે જ નહીં, પરંતુ અહીંની જે માર્કેટ છે એ પણ ખૂબ જ ફેમસ છે. કેમ કે ફક્ત ખાલી પૂજાપા અને પ્રસાદીની સામગ્રી જ નહીં, પરંતુ અહીંયા તમને ઘણી ખરી એવી વસ્તુઓ જોવા મળશે, એન્ટીક એવી વસ્તુઓ જે તમને બજારમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. તો આ જે માર્કેટ છે એ શેના માટે વખણાય છે, કઈ કઈ વસ્તુઓ અહીંયા મળે છે અને શું છે માર્કેટની ખાસિયત, એ દરેક વસ્તુને ચાલો આપણે એક્સપ્લોર કરી લઈએ. સો ફ્રેન્ડ્સ, આ હતો આપણો આજનો વિડીયો જેમાં આપણે એક્સપ્લોર કર્યું ચોટીલાની માર્કેટને. નેક્સ્ટ વિડીયોમાં આપણે દર્શન કરવા જઈશું ડુંગર ઉપર ચામુંડા માના મંદિરે. ત્યાર સુધી આ વિડીયો તમને કેવો લાગેલો છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે સમય થઈ ગયો છે ઓલમોસ્ટ 8:15 અને સવારના એકદમ વહેલું હોવાથી અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે ઘણી ખરી દુકાનો છે જે પેક જોવા મળશે. પણ જે રીતે વિડીયોમાં આપણે આગળ વધશું એ પ્રમાણે બપોરનો સમય જેમ જેમ આવતો જશે એમ જે આ માર્કેટ છે પૂરી રીતે ખુલવા માંડશે. તો અહીંયા જે મેઇન એન્ટ્રી ગેટ છે એની શરૂઆતમાં તમને અવનવા જે માતાજીને પ્રસાદી અને એમને ચડાવવા માટેની વસ્તુઓ છે તેના સ્ટોલ્સ દેખાશે, જેમાં મેઇનલી નારિયેલ છે, ચુંદડી છે, એ દરેક વસ્તુ તમને અહીંયા મળી જાય છે. અહીંનું જે વધુ એક ખાસ વાત જો કોઈ પણ હોય તો એક એ છે કે અહીંના જે આ હથિયારો છે સાથે સાથે જે વોલ પીસીસ છે એ પણ અહીંયા ખૂબ જ સારી એવી ક્વોલિટીમાં તમને અહીંયા મળી જાય છે. કેમ કે જે ચોટીલા ગામ છે તે મેઇનલી ગરસિયા અને રાજપૂત લોકોનું હોય છે, માટે અહીંયા જાત જાતની તલવાર છે, લાઠી છે, પ્લસ આ રીતે જે કહેવાય ને કે રાજપૂત વંશને રિપ્રેઝેન્ટ કરતા સિમ્બોલ્સ છે એ તમને અહીંયા મળી જાય છે. આ દરેક વસ્તુને જોયા બાદ વાત કરીએ હોમ ડેકોરની, તો અહીંના જે તોરણ છે સાથે જે કહેવાય ને કે ટોડલિયા છે જેવી હોમ ડેકોરની અનેક વસ્તુઓ તમને અહીંથી મળી જાય છે. સાથે સાથે જે ચીનાઈ માટી છે, બોન ચાઇના છે, સિરેમિક છે, આ દરેક વસ્તુની ક્રોકરીઝ છે લઈને દરેક શોપીસ છે, ફ્લાવર વાઝ છે, સાથે અનેક જે દેવી દેવતાઓની મૂર્તિઓ છે એ પણ તમને અહીંયા મળી જાય છે. ચામુંડા માનનું આ ચોટીલા ગામ એ પ્રમુખ યાત્રાનું ધામ હોવાથી અહીંયા દરેક દેવી દેવતાઓ છે, ભગવાન માતાજી અને ખાસ તો જે ચામુંડા માં છે તેના આ રીતે લાઇટિંગવાળા ફોટોગ્રાફ્સ છે અને જે ઘરમાં મંદિરમાં મૂકવા માટે આ રીતે મંત્રોચ્ચારવાળી આ રીતની પ્રતિકૃતિઓ છે એ તમને અહીંયા બહુ જ સરસ એવી ક્વોલિટીમાં મળી જાય છે. સાથે જ આ સ્થળે જો તમે તમારા નાના બાળકોને પણ લઈ આવ્યા હોય તેમના રમવા માટે અહીંયા અવનવી વેરાયટીઝના રમકડા છે એ પણ મળી જાય છે. સાથે ચપ્પલની વાત કરીએ તો લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન વેરમાં અવનવી વેરાયટીઝ પણ તમને અહીંયા જોવા મળે છે. હવે જ્યારે આ દરેક વસ્તુઓની વાત થતી હોય છે અને અહીંયા તમે નાસ્તો છે, નાસ્તાની અવનવી આઇટમ્સ છે એને મિસ કરો એ તો બને જ નહીં. આમ તો હાઈવેથી શરૂ કરીને જે તળેટી સુધીનો પોર્શન છે એ દરેક જગ્યાએ તમને અવનવા સમોસા, જલેબી, ફાફડા, ગાંઠિયા જેવી નાસ્તાની અઢળક વેરાયટીઝ છે એ તમને જોવા મળશે. તો જ્યારે આપણે આ મેઇન માર્કેટનું જે શૂટ કરી રહ્યા હતા એ સમયગાળામાં એક ફેમિલી છે જે વિડીયોમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે એ પોતાની માનતા પૂરી કરવા માટે માં ચામુંડા માને આ રીતની 52 ગજની ધજા છે તે ચડાવે છે. તો કહેવાય ને કે આ વસ્તુ જે આજે ચોટીલાની તળેટીમાં એકદમ કોમન છે, લગભગ રોજ ઘણી ખરી સંખ્યામાં પરિવારો આવે છે અને આ રીતે માતાજીને પોતાની ઈચ્છા અને શ્રદ્ધા અનુસાર ધજાથી લઈને અવનવી ભેટ છે તે અર્પણ કરે છે.
તો આ દરેક વસ્તુને એક્સપ્લોર કર્યા બાદ આપણે અત્યારે પહોંચી ગયા છે લેડીઝ લોકો જે હોય છે પર્સનલી એના જે ફેવરિટ સેક્શન, એટલે એ ઇમિટેશન જ્વેલરીનો સેક્શન. તો ઇમિટેશન જ્વેલરીમાં જે સૌથી ફેમસ જે કહેવાય ને એનું હબ જે છે એ શહેર બગસરા, એની અવનવી આઇટમ્સ તમને આ પર્ટિક્યુલર ચામુંડામાંના ચોટીલા ગામમાં જોવા મળશે. ગળાનો હાર, હાથનું બાજુબંધથી લઈને બંગડીઓથી લઈને એ ટુ ઝેડ વસ્તુ, પાયલ છે, મંગળસૂત્ર છે, એ દરેક વસ્તુ તમને અહીંયા જે જ્વેલરીવાળા સેક્શન છે તેમાં મળી રહે છે એકદમ રિઝનેબલ રેટ. અને અવનવી એક જુઓ ને બીજી ભૂલો એ દરેક વેરાયટી તમને અહીંયા જોવા મળે છે.